namo arihantana. Jayakara Narayana Varaha.
पढ़ूं पहलो प्रभु, पार पढ़ूं पहलो प्रभु, आप तनो नित्य में, आप तनो नित्य में, प्रथम नमो अरिहंतने, प्रथम नमो अरिहंतने, बीजा सिद्ध भगवान, સંબંધી કઈ પણ પ્રશ્ન હોય નાનો મોટો તો પ્રશ્ન પૂછી શકો છો વિના સંકોચે, વિધાઉટ એની હેઝિટેશન, બિંદાસ. બરોબર, જો સ્નેહથી પૂછવાનું, ઉભા થઈ હાથ જોડી શું બોલવાનું, પહેલા મથહેણ વંદાણી, પછી પોતાનું પૂરું નામ બોલવાનું આખું સરનેમ સહિત. પછી જો તમને આવડતું હોય તો તમારા નામનું જે મિનિંગ હોય ને અર્થ તમને ખ્યાલ હોય તો બોલવાનું, ખ્યાલ ન હોય તો વાંધો નહીં. અને પછી તમારે કહેવાનું કે મારે આ પ્રશ્ન છે. બરોબર, ચાલો કોણ બને છે એન્જિન જોઈએ. વેરી ગુડ, ઓહો, 1 2 3, વાહ, આટલી આંગળી ઊંચી થઈ ગઈ સીધી. તમને પૂછવું છે હું તો આંગળી ઊંચી ખરી. અરે પૂછવું છે પ્રશ્ન, પ્રશ્ન પૂછવો છે. હે, ચાલો ઉભો થા, હાથ જોડી પેલા 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 શું બોલવાનું, મારા ફરતી બોલ શું બોલવાનું, પેલા મથે ધર્મલા, હવે તારું નામ બોલ આખું પૂરું. માય નેમ ઇઝ હેમેન રોઈઠાડિયા. ઇંગ્લિશ સ્પીકિંગ. માય નેમ ઇઝ હેમેન રોઈઠાડિયા. હેમિટ કે હેમિટ? નહીં, હેમિટ, હેમિટ, હેમિલ. માય નેમ ઇઝ હેમિલ રોહિત હરિયા. વેરી ગુડ. માય વિલેજ ઇન કચ્છ. Where do you live? Cherry?
નામ કયો? હા બાળા. હા, આઈ નેટિવ પ્લેસ ઇઝ કચ્છબા, પ્લેસ ઇઝ કચ્છબાળા, બરોબર. નાવ માય એક ક્વેશ્ચન ઇઝ, બોલ. આઈ વોન્ટ ટુ, હા, જોઈન યોર હેન્ડ્સ, નાવ સ્પીક. માય નેમ ઇઝ અમા, માય ક્વેશ્ચન ઇઝ. ઇંગ્લિશમાં ના આવડતો, હિન્દીમાં, ગુજરાતીમાં, કચ્છીમાં ચાલશે, કોઈ પણ ભાષા. પ્રશ્ન કરાણે તું મારે મુખ્ય પ્રશ્ન પૂછ. બેસી જા, ચાલો તારે પૂછું છું. પહેલા સૌથી પહેલા શું બોલવાનું? હા, મોટેથી બરાબર આ બેરો છે, સાંભળતો નથી. નિર્મલા, હા, હા, ધાટકી રખે જા. હા, પ્રશ્ન છે, પ્રીત કુમાર નો પ્રશ્ન છે કે આપણે પાણી પીએ તો ભગવાને કહ્યું કે ગરમ પાણી, ઉકાળેલું પાણી વાપરવું જોઈએ, બરોબર. અને પછી ભગવાનને જ્યારે અભિષેક કરીએ, પક્ષાભિષેક કરીએ, ત્યારે પછી આપણે કાચા પાણીથી કરીએ છીએ. બોલો આનો જવાબ આવું કેમ? વાય ધીસ ડિફરન્સ? જવાબ કેટલાને આવડી? વડીલો મોટામાંથી પણ કોઈ આપી શકશો? તો છોકરાઓને કેવા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય, જે કરીએ મોટાઓને પણ ઘણી વાર ન થતા હોય, કે જવાબ પણ કદાચ ન આવડતા હોય. તો ઉકાળેલું પાણી આપણે શા માટે વાપરવાનું? જો કાચા પાણીમાં સતત અસંખ્ય જીવો ઉત્પન્ન ના થતા હોય, એકવાર પાણીને ઉકાળીએ એકવાર તો એ જીવો મરે, પણ પછી જે સતત અસંખ્ય જીવોની ઉત્પત્તિ નાશની સાયકલ ચાલતી હતી એ અટકી જાય. બીજું, ઉકાળેલું પાણી આરોગ્ય, શારીરિક આરોગ્ય માટે પણ સારું છે. કોરોના થયો હતો ત્યારે પણ ડૉક્ટર કહ્યું ઉકાળેલું પાણી વાપરજો. પછી આપણા મનની શુદ્ધિ માટે પણ ઉકાળેલું પાણી છે ને, સારા વિચારો આવે એનાથી, એટલે એ બધા કારણે પીવામાં ઉકાળેલું ગરમ પાણી, પછી ભલે થોડું ઠારીને, પણ પંખા નીચે ઠારવાનું નહીં, ફ્રીજમાં ઠારવાનું નહીં, નેચરલી જે ઠારે તે રીતે ઠારીને પીવાનું. ત્યારે અભિષેક કરીએ ને, અભિષેક શા માટે કરીએ છીએ? ભગવાનનો જ્યારે જન્મ થાય ત્યારે 64 ઇન્દ્રો અને અસંખ્ય દેવ દેવીઓ ભગવાનને ક્યાં અભિષેક કરે? મેરુ પર્વત ઉપર કરે ને અભિષેક. આ એક ક્ષીર સમુદ્રના પાણી, ગંગા સિંધુ વગેરેના પાણી, મોટા મોટા કળશા, સોના રૂપા રત્ન વગેરેના, એમાં ભરી 1,60,00,000 કળશાઓથી અભિષેક કરે. તો એ પાણીમાં જે જીવો હોય ને, ભગવાનનો એને સ્પર્શ થાય, હા, તો એને કારણે એની સદગતિ થાય એવી ભાવના કરવાની એ વખતે, હે અપકાયના જીવો, હે ભગવાન, અમે જે આપને અભિષેક કરી રહ્યા છીએ એના દ્વારા આપના જે આપની પવિત્ર ઉર્જા, આપણી આર્યંત શક્તિ એમનામાં પ્રવેશો, અને એના પ્રભાવે જલ્દી એવું એનું પુણ્ય બંધાય, એ મનુષ્ય ગતિ પામી, આપણું જૈન શાસન પામી અને જલ્દી મોક્ષમાં પહોંચે, એટલા માટે સચિત જળથી સ્નાન એટલે અભિષેક કરાવવાનો વ્યવહાર છે, બરાબર. જો આ જગતમાં કેટલા એવા જીવો છે, અભવ્ય જીવો એને કહેવાય, અભવ્ય એટલે કોઈ કાળે એનું મોક્ષ થવાનો જ ન હોય, અનંતકાળ પછી પણ સંસારમાં ભટકતા જ રહેવાના, ભટકતા જ રહેવાના, એવા પ્રકારની કુદરતી એની સ્થિતિ હોય છે. એવી એવા જે જીવો હોય ને, એ ક્યારેય પણ ભગવાન અભિષેકમાં ભગવાનને ટ્રસ્ટને પામી શકતા હોતા જ નથી. એવા ક્યાંક દૂર રહેલા હોય એ ભગવાનના અભિષેકમાં એનો ઉપયોગ થતો નથી. એનો મતલબ ભગવાનના ટ્રસ્ટ થાય છે એ જીવો કેવા ભવ્ય જ હોય, અને એ વહેલા મોડા મોક્ષમાં ચૂક જવાના જ હોય. એટલે એ રીતે એ અપકાયના જીવો એનો જલ્દી મોક્ષ થાય એવી ભાવનાથી આપણે સચિત્ત પાણીથી અભિષેક કરીએ. એવી રીતે ભગવાન ઉપર ફૂલ બી ચડાવો, પુષ્પ પૂજા કરો ને, એ વખતે પણ આ જ ભાવના ભાવવાની. એ પુષ્પના જીવો
ભગવાનના સ્પર્શથી તમારું એવું પુણ્ય બંધાવો જેથી કરી જલ્દી મનુષ્ય ગતિ પામી અને મોક્ષને પામી શકો. બરોબર, વેરી ગુડ ક્વેશ્ચન. ચલો આપો ઇનામ. આપી દીધું, પહોંચી ગયું. ઓહો, બહુ ફાસ્ટ છે. ચાલો નંબર ટુ, સેકન્ડ નંબર ક્વેશ્ચન. વેરી ગુડ. ચાલો, વેરી ગુડ ક્વેશ્ચન. એનો પ્રશ્ન છે, નવો ઇન્ટર લાખો નવકાર મૂકો, બરોબર ને, કે નવકાર મંત્ર કોણે બનાવ્યો, પહેલવેલ સૌથી પહેલો કોણે લખ્યો, કોણે એની રચના કરી. હા, આન્સર તો એનો આમ તો ઈઝી છે, તમારામાંથી કેટલાકને આવડતો હશે કદાચ. આવડે છે એનો આન્સર? આવડે છે. હા, પેલા એને પણ ઇનામ આપજો, પ્રશ્ન પૂછનારને, બરોબર. હા, અને હવે વેરી ગુડ. ચાલો જવાબ આપ. વેરી વેરી ગુડ આન્સર. ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન. સમજ્યા ગઈ શું કહ્યું? નવકાર મંત્રને કોઈએ બનાવ્યો નથી, એ અનાદિ અનંત. અનાદિ આદિ એટલે શરૂઆત, બિગિનિંગ. એની કોઈ બિગિનિંગ પણ નથી ને એનો ક્યારે એન્ડ પણ નથી આવતો. એન્ડ લેસ, બિગિનિંગ લેસ, એન્ડ લેસ, અનાદિ અનંત, પરમેનન્ટ, શાશ્વત, નિત્ય છે. બરોબર, દરેક તીર્થંકર ભગવંતોની શાસનની સ્થાપના કરે અને ગણધર ભગવંતો જ્યારે ભગવાનની વાણીને આગમ રૂપે ગૂંથે ત્યારે વળી નવકાર મંત્ર પણ એમાં આવે. પણ આમ એનો અનાદિકાળથી આમ ચાલ્યું જ આવે છે, એની એની કોઈ શરૂઆત છે નહીં, અનાદિ અનંત. એવી રીતે આ જગતમાં બીજી પણ કેટલીક ચીજો એવી છે કે જેની શરૂઆત પણ નથી અને અંત પણ નથી. ચાલો હવે મારો ક્વેશ્ચન, બરોબર, હું તમને પૂછું છું, જે નવકાર મંત્ર અનાદિ અનંત છે, એમ આ જગતની અંદર બીજી એવી કઈ કોઈ વસ્તુ તમારા ખ્યાલમાં છે કે જેની શરૂઆત પણ ન હોય અને જેનો એન્ડ પણ થવાનો ન હોય? આંગળી ઊંચી કરો જવાબ જેને આવડતો હોય તે. રેઝ યોર ફિંગર આ બાજુથી. નહીં, સરખા પલાંઠી પાડી બેસો, પલાંઠી. હા, તને આવડે જવાબ, ખાલી એમને આંગળી ઊંચી કર્યા કરે છે. હા બોલ, હમણાં પ્રશ્ન પણ પૂછો તો આ નવકાર અને હું પૂછું છું. ચાલો બોલ. હા, ઉભો થા. શત્રુંજય તીર્થ, બરોબર, પણ પ્રાય શાશ્વત કહેવાશે, એકદમ શાશ્વત નહીં પણ પ્રાય, એટલે એમાં પ્રમાણમાં વધઘટ થાય. બરોબર, પાંચ બારાના અંતે છઠ્ઠારામાં ખાલી એક ટેકરી જેટલો રહેશે, ત્યારે મંદિરો બધા કશું કશું નહીં હોય, એટલે વળી પાછું ઉચ્ચ પીણી આવશે, ધીરે ધીરે પાછું મોટું થશે, એમ વધઘટ થયા કરે પણ સંપૂર્ણ નાશ થાય, એટલે લગભગ પ્રાય શાશ્વત કહેવાય છે. ધન્યવાદ. એ સિવાય બીજી આપો, બીજી આવડે તને કે જે શાશ્વત હોય, ભલે એને પણ આપો. હા, ખજાનો બરો ભરપૂર છે ને? ભલે, છેલ્લે વળી પાછી બધાની પ્રભાવના પણ આપવાની છે. તો અમે એમ કરો, તું લે લો, અમે આપી રહ્યો, પછી આપતા રહેશે. હા, ભાઈઓ માટે અહીંયા આપી રહ્યો, બહેનો માટે તમે આપજો. તો ચાલો, હા નહીં, એટલે જવાબ બરોબર, શત્રુંજય પણ શાશ્વત, પછી નવકાર પણ શાશ્વત. શાશ્વત એટલે પરમેનન્ટ, અને કોઈ બનાવ્યો નથી, એનો ક્યારે એન્ડ પણ નહીં આવે. તો એવી રીતે બીજી કઈ કઈ બાબતો છે કે જે બિગિનિંગ લેસ એન્ડ એન્ડ લેસ હોય? એન્ડ અપ જૈન ધર્મ પણ અનાદિ અનંત છે. અનંત એમ નહી, જૈન ધર્મ માધવી સ્વામી સમય નથી કર્યો. હે, તો પછી તો અનાદિ કેમ કહેવાય? અને જવાબ એ છે કે
ઋષભદેવજી માવી સ્વામી સુધી 24 ઠક્કર થયા ને હમણાં, એવી રીતે એને 24 કહેવાય, 1-24 એવી ભૂતકાળમાં અનંત 24 થતી જ રહી છે. અના એની કોઈ શરૂઆત નથી, અનાદિ કાળથી તીર્થંકરો થતા જ રહ્યા છે અને પાછા થતા જ રહે, ભવિષ્યમાં પણ અનંત 24 થતી જ રહેવાની છે. એ રીતે જૈન શાસન પણ નિત્ય છે, શાશ્વત છે. ચાલો, એ સિવાય હજી ઘણી વસ્તુ શાશ્વત છે. બીજી બોલ. નમોથુણમ સૂત્ર અને કરૈ વંદ્ય સૂત્ર, વેરી ગુડ, ધન્યવાદ. હા, નમોથુણમ અર્યંતાણ ભગવંતાણ બોલીએ છીએ ને, જે એ દરેક તીર્થંકર ભગવંતના જીવન જન્મ વગેરે વખતે ઇન્દ્ર મહારાજા બોલે છે અને ભગવાનને વંદના કરે છે. એવી જ કરે સામાયિક જે તમે લ્યો ને, કરૈ વંદ્ય સામાયમ, એ પણ શાશ્વત છે. ચાલ, દેશી વાસુ શાશ્વત છે. આપણે તો પછી મરીએ છીએ, જન્મીએ છીએ ને મરીએ છીએ, તે આપણે તો શરૂઆત પણ ન હોય અને એન્ડ પણ ન હોય એવી વસ્તુ જોઈએ આપણને. પેટ બી ઉગે છે, તમારી કરવાઈ જાય છે, પડી જાય છે. ચાલો, એ સિવાય બીજો કોઈ બોલશે? એ વસ્તુ અનાડી શાંતિ છે. એ બોલ. હા, વાહ, 14 રાજલોકમાં આવીશ. 14 રાજલોક અને મોક્ષ એટલે સિલસિલા, એ પણ શાશ્વત છે. ધન્યવાદ, વેરી ગુડ. તું શેમાં ભણે છે? કયા સ્ટાન્ડર્ડમાં? ચોથી. તારી ઉંમર 9 વર્ષની છે? યુ આર 9 યર ઓલ્ડ. આર યુ ઓલ્ડ? એ હોશિયાર છે છોકરો. અને કઈ ટીચર કોણ છે પાઠશાળામાં, કોણ ભણાવે છે? પાઠશાળાનું નામ શું છે? હા, શાઇનિંગ સ્ટાર પાઠશાળા. કોણ ભણાવે છે? ટીચર. આમાં ટીચર કોણ છે? અથવા બીજી કોઈ પાછળના ટીચર? તમે તો છો ટીચર નહીં? એક રવિવારની રજા મારવાની. ચાલો સાંભળો, હવે એ સિવાય પણ બીજું શું શું મનાડી છે, અનંત છે. સાંભળો, આ સંસાર પણ અનાડી અનંત છે. આ સંસાર, આ જગત, એને કોઈએ બનાવ્યો હોય, કોઈએ સર્જ્યો નથી. નો બડી હેઝ ક્રિએટેડ ધીસ યુનિવર્સ. ઇટ ઇઝ ઓલ્સો ઇટરનલ. ઇટરનલ એટલે શાશ્વત, પરમેનન્ટ. કોઈ ભગવાને, કોઈ ઈશ્વરે, કોઈ બ્રહ્માએ, કોઈએ આ જગતને બનાવ્યો નથી. અને માટે એનો કાંઈ નાશ પણ થવાનો નથી. ગમે એટલા યુદ્ધો થશે, પરમાણુ બોમ્બ પણ ભલે ગમે એટલા ઝીંકાશે, ઘણી બધી વસ્તી મનુષ્યો વગેરે નાશ પણ ભલે પામશે, કોઈ પણ સંપૂર્ણ સૃષ્ટિનો પલે એટલે શૂન્ય બધું બની જાય એવું ન ભૂતો ન ભવિષ્ય, એવું ક્યારેય થયું પણ નથી ને એવું ક્યારેય થશે પણ નહીં. સમજાયું? હા, ફેરફારો ઘણા થયા કરે, બિલકુલ સંપૂર્ણ શૂન્ય બની જાય, વળી નવે સૃષ્ટિ સર્જન થાય એવું ક્યારેય પણ થયું નથી ને થશે પણ નહીં. એટલે આ સંસાર પણ અનાદી અનંત છે. પછી છે ને, તમે આપણે એટલે હ્યુમન બિંગ નહીં, સોલ. વી આર ઓલ ઓરિજિનલી વી આર સોલ, એટલે આત્મા છીએ. તો આત્મા પણ કેવો છે? ઇટરનલ છે. એને કોઈએ બનાવ્યું નથી ને એનો ક્યારેય પણ નાશ થતો નથી. તો પછી ડેથ થાય છે, શું મૃત્યુ શું છે? તો શરીરમાંથી આત્મા છૂટો પડી જાય એટલે શરીરનું મૃત્યુ થયું કહેવાય. પણ આત્મા મરતો નથી. આપણે આત્મા એટલે આપણે પોતે, એ વળી નવું બીજું શરીર મળે, બરોબર? જેવા કર્મ એ પ્રમાણે નવા નવા શરીર મળતા રહે. ક્યારેક હ્યુમન બિંગ બનીએ, ક્યારેક હેવનમાં જઈએ, ક્યારેક હેલમાં જઈએ, ક્યારેક એનિમલ બનીએ, ક્યારેક બર્ડ બનીએ, ક્યારેક ઇન્સેક્ટ બનીએ, ક્યારેક પ્લાન્ટ બનીએ. તો આ રીતે નવા નવી નવી બોડી જીવ જીવતો રહે છે. પણ જ્યારે બધા કર્મનો નાશ થઈ જશે ને, ક્ષય સંપૂર્ણ, ત્યારે પછી જન્મ લેવો પડશે નહીં. પછી આપણે શું બની જશું? સિદ્ધ પરમાત્મા મોક્ષમાં, બરોબર? એવી જ રીતે આત્મા અને કર્મનો સંયોગ પણ અનાદિકાળથી ચાલી આવે છે.
આપણા આત્માને કર્મ ક્યાંથી લાગ્યા એની કોઈ બિગિનિંગ નથી. હા, એનો અંત આવી શકે. આપણે બરાબર સરસ જીવન જીવીએ, ખૂબ સુંદર ધર્મની આરાધના કરીએ અને આત્મા રમણતા કરીએ, હા, તો એક દિવસ સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં પહોંચી જઈએ. તો કર્મનો અંત આવે પણ કર્મની શરૂઆત નથી. આત્માને કર્મ ક્યારથી લાગ્યા છે? અનાદિકાળથી છે, એની કોઈ શરૂઆત નથી. પ્રશ્ન પૂછવો છે તો આન્સર એવો છે, બોલતો. વેરી ગુડ, ચાલો આપો એમને એના. ટાઈમ ઇઝ ઓલસો ઇટરનલ. હજી પણ બીજી વસ્તુ છે એવી કેટલીક તમારા માટે, બોલ. એ પ્રશ્ન પૂછે છે, ભલે તારો જવાબ આપું થઈ ગયું. ઇટરનલ નો બોલ. પછી મુખ્ય જુઓ, ધર્માસ્તી કાય, અધર્માસ્તી કાય, આકાશાસ્તી કાય, પરમાણુ, આ બધા નિત્ય છે, ઇટરનલ છે. પણ ધર્માસ્તી કાય, અધર્માસ્તી કાય આપણા તમને સમજણ નહીં પડે. અથવા થોટમાં ધર્માસ્તી કાય એવો એક પદાર્થ છે, સૂક્ષ્મ અરૂપી, આખા 14 રાજલોકમાં ફેલાયેલો છે. એ આપણને હલનચલન કરવામાં સહાયક બને છે. માછલી હોય ધર્મ કરી શકે, પોતે તરવાની શક્તિ છે, પણ પાણી ન હોય તો કરી શકે? હા, એમ ચાલવાની શક્તિ આપણે પોતાની. પણ જો ધર્માસ્તી કાય નામનો પદાર્થ, જેને આજનું સાયન્સ શું કહે છે, ઇથર, ઇથર કહે છે, એ ન હોય ને તો આપણે આમ આંખની પાપડ પણ ના લઈ શકે, હૃદય આખું ધબકારો ન મારી શકે, લોહી પણ પરિભ્રમણ ન કરી શકે. એટલે એ જે ધર્માસ્તી કાય એ પણ શાશ્વત છે. એવી અધર્માસ્તી કાય એ આપણને ઊભા રહેવામાં, સ્થિર બેસવામાં સહાયક બને છે. એ જો ન હોય ને તો આપણે તો આમ હવામાં ચડતા જ રહીએ, આમ બેસી શકીએ જ નહીં, ઉભારી શકીએ જ નહીં. એ બધા પદાર્થો પણ શાશ્વત છે. ધન્યવાદ. ચાલો આપો, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. બોલ, કોને પૂછો? તો આને બીજો પ્રશ્ન લાગ્યો છે. બીજો કયો છોકરો અહીં મારતો મને પૂછવાનો હતો, હાલ ગયો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ બાજુથી પૂછો ભાઈ. બધાનું મૌન છે, મૌન એકાદશી છે આજે. જો આ બાજુ કેટલી આંગળી ઊંચી થાય છે. નવાને પહેલો ચાન્સ, નવા છોકરાઓને પહેલો ચાન્સ. પૂછવું છે કાંઈ? આ બાજુ એ જ પલાઠી, પલાઠી માનવાની. બોલો, ચાલ પૂછ. હા, હાજી. અસંખ્ય જીવ મે જો વાત એમ છે, આપણે એક નૌકાર ગણીને મધ્યમ માવતી તો 500 સાગરો પણ જેટલા અસંખ્ય વર્ષો સુધી નરકના દુઃખો જે કર્મોથી ભોગવવા પડે ને, એટલા પાપ કર્મો એક નૌકાર ગણવાથી ઓછા થઈ જાય આપણા પોતાના. સમજાયું? તારકી મોક્ષમાં જાય એમ નહીં. આપણે એક નૌકાર આખો મધ્યમ ભાવથી ગણીએ તો જે પાપ કર્મ આપણા અને ઉદયથી આપણે 500 સાગરોપમ, સાગરોપમ એટલે અસંખ્ય વર્ષ, સાગર એટલે ઓશન, એમાં પાણીના ડ્રોપ કેટલા હોય, ઇન્ન્યુમરેબલ, અસંખ્ય હોય ને. એક સાગરોપમ એટલે અસંખ્ય વર્ષ, એવા 500 સાગરોપમ જેટલા પાપો આપણા પોતાના ઓછા થઈ જાય. બરોબર? અને નૌકારું એક પદ ખાલી, નમો અરિહંતાણમ, એટલું બોલ્યા તો કેટલા પાપો ઓછા થાય? 50 સાગરોપમના. અને ખાલી એક અક્ષર ન, મો, એક એક અક્ષર, એનાથી કેટલા પાપો ઓછા થાય? 7 સાગરોપમ.
યાદ રહેશે બરોબર. ફરી ફરી પૂછું છું બધાને, એટલે ભેગા જવાબ આપજો. એક નૌકાર થી કેટલા માપ ઓછા થાય? બધા બોલો 500. શું સાગરો ઉપમ બોલો ભેગું? 500 500 વર્ષની 500 સાગરો ઉપમ જેટલા વર્ષો? એક સાગર અસંખ્ય વર્ષો. પછી નૌકારના કોઈ પણ એક પદથી કેટલા પાપ ઓછા થાય? 50 સાગરોપમના. અને નૌકાના એક એક અક્ષરથી કેટલા ઓછા થાય? 7 સાગરોપમના. તો તમે નૌકાર ગણો છો સવારે ઉઠીને, કેટલા નૌકાર ગણે? કેટલા ગણે? 8. ભલે, 7 શા માટે ખબર છે? લોજિક છે. ઓ મારો તો મેટાક્સ કેડિયા છે. હા રાત મતલબ સૂતા તાળે 7 મતલબ 6 સૂતા અને ઉઠવા તાળે 8 પ્રાસ મળે. સૂતા અને સુવાન મળે 7 6 એટલે ઉઠીએ ને 8 પ્રાસ મળે છે. વેરી ગુડ. હા સૂતા સમય નું લોજિક ખબર છે. હા બોલ. જ્યારે પણ આપણે સૂતે ના તો ફિર હમ લોગ કે જબ સોતે તો ડ્રીમ જાતે ના તો જો ગલત ડ્રીમ છે તો મિસ લાઈટ પર વો 7 તરફ કે હોતે હૈ અલગ અલગ તરફ ના સબ 7 ભય 7 પ્રકાર કે ભય હોતે હૈ તો વો 7 ભય કો નાશ કરને કે લિયે વો હાથ મે લે લે હા હાથ મે રખ કે બોલો 7 પ્રકાર કે ભયો કો નાશ કરને કે લિયે 7 નવકાર ઓર 8 ક્યો 8 ક્યા હૈ 8 8 પ્રકાર કે કર્મ उनको नाश करने के लिए 8 नौकार. कोई 3 नौकार भी गिनते होंगे. 3 नौकार क्यों गिनने का? ज्ञान दर्शन चारित्र की प्राप्ति के लिए. कोई 12 नौकार भी गिनते होंगे. 12 नौकार क्यों गिनना? इनके गुण 12 हैं. हरियन भगवान हरियन परमात्मा के 12 गुण वो हमारे में भी आ गए, इसलिए 12 नौकार. કોઈ 27 નૌકાર તો 108 નૌકાર. તમારે મેં શીખવું એશા હૈ રોજ 108 નૌકાર ગીનતે હોય, પક્કી માલા ગીનતે હો રોજ. હે વાહ, ક્યાં નામ બતાયા? યુગ. વેરી ગુડ. રોજનો 108 નૌકાર. માળા માળા શેની છે? પ્લાસ્ટિકની છે, સૂતરની, ચંદનની, સોનાની, રૂપાની? શેની માળા છે? સૂતરની. વ્હાઇટ વ્હાઇટ છે કે કલરફુલ છે? વેરી ગુડ. બીજો કોણ ગણે છે આપી મારા રોજ 108 નૌકાર? એટલો ટાઈમ મળે તને? એટલો બધો ટાઈમ મળી શકે છે? ક્યારે કેટલા વાગે ગણે? બિફોર 6 ઓક્લોક 6 એએમ ઇન મોર્નિંગ. આપો આપો એ નામ આપો જો. અનુમોદના 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 સાચી ક્યારે કહેવાય? એમાંથી પ્રેરણા લઈ તમે પણ હવેથી 108 નૌકાર રોજ ગણો ને તો આપણી અનુમોદના સાચી ગણાય. બરોબર. હવે નૌકાર મહામંત્રના પ્રભાવ ઉપર સ્ટોરી શરૂ કરીએ. બરોબર. કથા વાર્તા દ્રષ્ટાંત ક્વેશ્ચન આન્સરનું સેશન અત્યારે અહીંયા ઉલૂપી રાખીએ છીએ. હવે વાર્તા. તમારામાંથી નૌકાર મહામંત્રના પ્રભાવને દર્શાવનારી કથા કોઈને આવડે છે? નૌકાર મહામંત્રના પ્રભાવને દર્શાવનારી કથા વાર્તા દૃષ્ટાંત તમને કોઈ આવડે છે? સાંભળ્યું છે? સાંભળ્યું. ભલે, ચાલો આજે આપણે જૈન નહીં ઇતર મુસલમાન એના ઉપર પણ નૌકારનો કેવો એને પ્રભાવ અનુભવ્યો એવી બેસ્ટ સ્ટોરી, સત્ય ઘટના, આજથી લગભગ અબાઉટ 90 or 100 યર્સ એગો, જેવું 100 વર્ષ પહેલાંની બે સત્ય ઘટનાઓ નૌકાર મંત્રના પ્રભાવની એ આજે આપણે સાંભળીએ. મહાન આચાર્ય ભગવાન થઈ ગયા. એનું નામ હતું લક્ષ્મણ સૂરી, વિજય લક્ષ્મણ સૂરી મહારાજ. શું નામ હતું? વિજય. એક વખત પ્રાય બિહારમાંથી ક્યાંક વિહાર કરતા કરતા એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં એક મોમેડિયન એટલે મુસલમાન એ પણ એ જ રસ્તે જઈ રહ્યો હતો અને આમ થોડો સ્વભાવનો ભલ્લો સારો હતો કુદરતી. એટલે એમ મહારાજ સાહેબને જોઈને આમ હાથ જોડ્યા, નમસ્કાર કર્યા. મહારાજ સાહેબે એને બ્લેસિંગ એટલે આશીર્વાદ આપ્યા.
અમે બ્લેસિંગમાં શું બોલીએ ખબર છે ને તમને બધાને? શું આશીર્વાદ શું બોલીએ? કયું શબ્દ બોલીએ? ઘણું જીવવું હોય એવું બોલીએ? ટુ લીવ લોંગ, તો શું બોલીએ? હા, ધર્મ લાભ બોલીએ ને. પછી વરો આવે ત્યારે પણ ધર્મ લાભ, તમે વંદન કરે ત્યારે પણ બોલીએ ધર્મ લાભ. એટલે તમને ધર્મનો લાભ એટલે પ્રાપ્તિ થાઓ. જીવનમાં ધર્મ આવે તો ઓટોમેટિક ધર્મનાથી બધા તા પુણ્યના પ્રભાવે બધું સારું 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 આપણું થતું જાય. તો મહારાજ સાહેબે એને ધર્મલાભ આશીર્વાદ આપ્યા. પછી એણે વિનંતી કરી કે મહારાજ સાહેબ, આપને યોગ્ય લાગે એવું મને કંઈક આપો કે મંત્ર કંઈક શીખવાડો. બેસી જા. તો ત્રણ શિયાળાને તો લઈ જાઓ બહાર, મિસ્ટર બહુ કરે છે. તો હેલો મુસલમાન મહારાજ સાહેબ ને વિનંતી કરે છે કે મને કંઈક મંત્ર આપો. ત્યારે મહારાજ સાહેબ કહે છે, જો જૈનોમાં એક મોટો મંત્ર નવકાર મંત્ર કેવો કહેવાય? મહામંત્ર કહેવાય. બીજા મંત્ર ને આ મહામંત્ર મોટો એટલે એનો પ્રભાવ બહુ જ હોય, બધા મંત્રોનો રાજા ચક્રવર્તી. પણ એની એક શરત છે, એક તો શું નખાતો હોવો જોઈએ? મુસલમાન હતો ને માંસાહારી પણ હોય એટલે કંઈ માણસ માણસનું ત્યાગ કરે. એટલે બીજો ડ્રિંકિંગ, શું ડ્રિંકિંગ? શરબત નહીં પીવાનો, પાણી નહીં પીવાનો, તો આલ્કોહોલ દારૂ નહીં પીવાનો. હા, તો એનું તો નિયમ લેસ તો પછી તમે આ મહામંત્ર શીખવાડી શકીએ. પછી એણે હા પાડી અને પછી એને મારા સાહેબે નવકાર મંત્ર શીખવાડ્યો અને સાથે કહ્યું કે આ નવકાર મંત્ર આપણને ક્યારે ફળે? કોઈ પણ જીવને આપણે આપણો દુશ્મન માનવાનો નહીં, નો એનિમી. બધા એને આપણા ફ્રેન્ડ મિત્ર માનવાના, બધા જીવો સાથે સારો વ્યવહાર કરવાનો. કદાચ કોઈ જીવ આપણને હેરાન પરેશાન નહીં કરવા માગે ને, તોય આપણે એને ટીટ ફોર ટેટ નહીં થવાનું. એને આપણે એનું ભલું જ ઈચ્છવાનું કે ભગવાન એને સદબુદ્ધિ આપો, ભગવાન એનું પણ ભલું કરો. આવા પ્રકારની ભાવના અને પ્રાર્થના કરવાની તો આ નવકાર મહામંત્ર જલ્દી ફળે. બાકી પછી પિટ્ટા કરો, અબોલા કરો, ઝઘડા કરો, મા બાપની સામે બોલો વગેરે વગેરે, તો પછી નવકાર મંત્ર જલ્દી ફળે નહીં. પણ મુસલમાન ભલે હતો, કુદરતી એનું જીવ દળ બહુ સારું હતું, એનો સોલ સારો હતો, એટલે મહારાજ સાહેબ ઉપર એની ખૂબ શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને મહારાજ સાહેબની વાતને બરાબર હૃદયમાં ધારી લીધી. અને પછી તો એ સતત મનમાં નવકાર મંત્ર ગણતો રહે. અમુક સમય બેસીને ગણે, આમ ધ્યાનપૂર્વક ગણે, અમુક સમય કોઈ પણ કામ કરતાં હાલતા ચાલતા મનમાં નવકારનું સ્મરણ ચાલુ ને ચાલુ રાખે. એક વખત બીજો કોઈ મુસલમાન જોઈ ગયો, આમ જીભ હાલતી હતી, નવકાર બોલતો હતો એટલે, એટલે પૂછે છે, વોટ આર યુ ડુઈંગ, શું બોલે છે? અને કહ્યું, ખુદા કી બંદગી કરતા હું. મેં ખુદા અલ્લાહ, ભગવાન અલ્લાહ અને ખુદા કે લોકો ઉસકી બંદગી, એટલે એની પ્રાર્થના કરું છું. અરે ખુદા કી બંદગી એસી ચલતી તો હોતી હૈ, તો દિન મેં સાત બાર બેઠ કે કરને કી હોતી હૈ, બંધ કરો. એની સામે દલીલમાં ન ઉતર્યો, નો આર્ગ્યુમેન્ટ સાંભળી લીધી. પણ એણે પોતાનું નવકારનું સ્મરણ તો ચાલુ રાખ્યું. પણ થોડા દિવસ પછી બીજી વાર પણ પેલો જોઈ ગયો, હજી આ બોલે છે, બીજી વાર ધમકી આપે, બંધ કર. તો એની સામે કાંઈ દલીલ કરતો નથી, પણ મનમાં સ્મરણ તો ચાલુ રાખ્યું. પહેલાં એકદમ ગુસ્સો આવ્યો, આને હવે ખતમ કરી નાખું, મારી નાખું. એટલે એણે એ પેલો બડારી, સમજો બડારી કોને કહેવાય, જે સાપને રમાડે ને, સાપ કરંડિયામાં સાપ લઈ આવે ને, સાપને દોરિયાનું ખેલ બતાવે ને, તો એના દ્વારા એક કરંડિયાની અંદર કોબરા, પોઈઝનસ પોઈઝનસ કોબરા, ઝેરી સાપને પુરાવ્યો. અને સાંજના સમયે થોડું બધાનું થયું હોય ત્યારે એના ઘરમાં જઈ કરી હળવેથી, અને ઘરના આંગણામાં એનો ખાટલો સુવાનો ઢાળ્યો હતો, પહેલાં જે પલંગ થઈ ગયું પેલા ખાટલા હતા એની નીચે પેલો કરંડિયો મૂકી દીધો.
અને આ ખાટલા ઉપર બેસીએ એટલે નમે, પલંગ નમે નહીં નીચે, ખાટલો રસીથી બનેલો હોય એટલે વજનથી આમ નમે, એટલે પેલો કરણી થોડો દબાય, થોડો સાપ માર આવીને એને ડંખ મારે, એના મગજમાં એવી ઘણી હતી. એટલે એણે આ રીતે પેલા મુસલમાનને મારી નાખવા માટે ઝેરી સાપ એના ખાટલા નીચે ચૂપચાપ પરંડિયામાં મૂકી દીધો છે. અને એટલે મુસલમાન થઈ બહાર ગયો હતો, પછી પાછો આવે છે અને હું તો સૂતા પણ નૌકા, ઉઠીને પણ નૌકા, કોઈ પણ કામ કરતા, ભોજન કરવું હોય તો પહેલાં પણ એક નૌકાર ગણો છો, જમતા પહેલાં બી એક નૌકાર કમસે કમ બોલવું જોઈએ, પાણી પીતા પણ મજાને લીધું, છેવટે એક પણ નમો હરિહંતા આણા એટલું બોલીને પછી જ પીવાનું, આખો નૌકાર છેવટે એનો પહેલું પણ જરૂર બોલવાનું. ઘરમાંથી બહાર નીકળતા હોવ સ્કૂલ જવા માટે કે બીજા ઉપાસના નિરાશ્રમમાં આવવા માટે, તો પણ પહેલાં એક નૌકાર ગણીને જ પગ મૂકવાનો બહાર, તો આપણી રક્ષણ થાય, એક્સિડન્ટ ન થાય, આપણું કોઈ કિડનેપ ન કરે, બરાબર બરાબર. હવેથી ખ્યાલ લાગે બરાબર, એ રીતે કરજો. કોઈ પણ કામની શરૂઆતમાં નૌકાર મંત્ર અથવા છેવટે એક પણ નમો હરિહંતા એટલું પણ જરૂર બોલવાનું. એટલે પહેલો મુસલમાન પણ પાક્યો પાક્યો બહારથી આવે છે, શરૂઆતથી પહેલાં એ પણ નૌકાર મંત્ર બોલે અને પછી લંબાવે ખાટલા ઉપર. પછી થોડીક વાર થઈ, પહેલાં મુસલમાને તો એને મારી નાખવા માટે રાખ્યો ને સાપ, એને બદલે શું થયું, જે મુસલમાને આ સાપ રાખ્યો હતો ને એ આવ્યો એના ઘરે આપણો ફાફડો આમ થઈને બિચારો. અને શું કહે છે, નામ હતું રસુલ મિયા. રસુલ મિયા, મેં તેરે પાવ ગીરતા હું, મહેરબાની કર કે મેરે બેટે કો બચા લો, મેરે બેટે કો બચા લો. અરે મેને મેં કેસે બચાઉ, મેં તો ડૉક્ટર હું નહીં, ક્યાં હુઆ તેરે બેટે કો, મેં સચ બોલ લે તો અબ દેખો, મેં તુમકો મારને કે લીએ મેને સાપ રખા થા ના, વો સાપ તુમકો તો નહીં કાટા, લેકિન ઉસી સાપ ને આકર કે મેરે બેટે કો ડસ લિયા હૈ ઓર ઉસકા જહર ફેલ ગયા, ફેલ રહા હૈ, થોડી દેર મેં મર જાયેગા અગર તુમ ઉસકો ઠીક નહીં કરોગે તો. અરે ભાઈ મેં તો સામાન્ય આદમી, મેં તો કુછ જાનતા નહીં હું, તુમ કિસી ડૉક્ટર વૈદ્ય કે પાસ જાઓ. નહીં નહીં નહીં, તુમ જો વો મંત્ર ગિનતે હો જૈનો કા ઉસી કા યે પ્રભાવ, તુમ બચ ગયે અને મેંને તુમકો મારને કે લીએ રખા થા તો મેરે મેરા બેટા મરને પર હૈ, મેં માફી માંગતા હું, મહેરબાની કરકે મેરે બેટે કો બચા લો. ઠીક હૈ તુમ કહેતે હો તો ચલો મેં ચલતા હું, બોલો. અને કીપર ખબર પણ પડી ગઈ કે મને મારવા માટે આણે રાખ્યો તો સાપ, આપણે હોય તો રાજી થઈએ ને, ઠીક ખોટલો અને જ લાગજો હવે યશુદેવ કે હું કે મારી લાગવા શીશ કે દે. પણ એણે આવું ન વિચાર્યું અને મુસલમાન પહેલાંની સાથે જાય છે. જોયું એ છોકરો આવી નાની ઉંમરનો હતો, આમ બેભાન જેવો પડ્યો હતો, શરીરમાં ઝેર ફેલાતું હતું, શરીર પણ આમ ગ્રીન ગ્રીન ઝેરના કારણે થઈ ગયું હતું. પછી પાણી મંગાવે છે ગ્લાસમાં, હાથ રાખી કરે નૌકાર મંત્ર એકદમ ભાવથી કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે આનો ઝેર ઉતરી જાઓ. અને પછી છોકરા ઉપર પાણી નૌકાર મંત્રથી બંધાયેલું પાણી છાંટે છે અને તરત જાણે કે ઊંઘમાંથી ઉઠતો હોય ને આણસ મરડીને, એવી જ છોકરો બેઠો થઈ જાય છે, ઝેર ઉતરી જાય છે. આ કેટલા સમય પહેલાંની વાત છે, લગભગ 90-100 વર્ષ પહેલાંની સત્ય ઘટના છે. પછી તો પહેલો મુસલમાન આખું કુટુંબ પણ એનો જૈન ધર્મને પાર્થું થઈ ગયું. ચમત્કાર જોયો ને નૌકાર મંત્રના પ્રભાવનો, સમજાય છે. આવો મહાપ્રભાવશાળી નૌકાર મહામંત્ર આપણને મળ્યો છે તો શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે અને નિયમિત ગણવો જોઈએ. આજે થોડી વાર પહેલાં દીપકભાઈ આપણે ગોસર આવ્યા હતા, સ્વાભાવિક મેં પૂછ્યું શું શું આરાધના કરો છો વગેરે વગેરે. મિત્રો કે હવે આ મોટા બિલ્ડરને મોટો બહુ વ્યસ્ત હોય, એને તો ફુરસદ ક્યાંથી હોય, ધર્મ પૈસા ખર્ચે આ અવસરે, બાકી ધર્મ કરવાની ફુરસદ ક્યાંથી હોય. પણ એમને જે વાત કરી તો મને બહુ આનંદ અને આશ્ચર્ય થયું. મારે ત્રીજો નવલખો ચાલે છે, ત્રીજો કે ચોથો નવલખો ચાલે છે. પહેલો નવલખો તો 3-3.5 વર્ષમાં થઈ ગયો, હા, ત્યાં 15-20-25-30 બાધી માળાઓ ગણતો અત્યારે, હા, કારમાં મુસાફરી કરતો, ક્યારેક પ્લેનમાં જતો, જે ટાઈમ લાગે હેન્ડ હેલિકોપ્ટર ચાલુ જ હોય, નૌકાર મંત્ર આવી રીતે ગણવાનું ચાલુ ને ચાલુ. અત્યારે આ રીતે નવલખો ત્રીજો જન્મ ચાલે છે. પછી રોજ ભગવાનની પૂજા પણ કરે, મંગળવારે અહીંયા આવે, બુધવારે વિમલનાથ, એવી રીતે પોતાના ઘરની પાસે આડીનાથ, રોજ ભગવાનની પૂજા કરે, રોજ પંચસૂત્રનો પાઠ કરે, ચતુર્ય લઘુકલ્પનો પણ પાઠ કરે છે, બરાબર.
સુખમાં સમરો દુઃખમાં સમરો સમરો ઈવસને રા જીવતા સમરો મરતા સમરો સમરો સૌ સંઘા સમરો મંત્ર ભલો નમકાર એ છે ચૌદ પૂરવનો સાર ચાલો બીજી વાર્તા મુસલમાનની સાચી ઘટના એ પણ લગભગ એટલા જ વર્ષ જૂની છે આવી જ રીતે પ્રાય લક્ષ્મણસ્વરીની લગભગ વાત છે એક મુસલમાનને એમણે એ રીત નૌકાર મંત્ર શીખવાડ્યો અને સાથે કહ્યો કે જો શ્રદ્ધાથી આપણે એકાગ ચિત્તે નૌકાર ગણીને તો કોઈ એવું કામ અશક્ય નથી ઇમ્પોસિબલ કે જે આ નૌકાર મહામંત્રથી સિદ્ધ ન થઈ શકે અને એને પણ એટલી શ્રદ્ધા બેસી ગઈ એકદમ શ્રદ્ધાપૂર્વક નિયમિત નૌકાર ગણે છે કશો મુસલમાન એક દિવસ એ મુસલમાન એક ગામથી બીજે ગામ થઈ રહ્યો હતો રસ્તાની અંદર એક બેલગાડી એની અંદર એક જૈન પરિવાર છે એટલે એનો પરિવાર છોકરા તમારા જેવડા હશે જતા હતા બીજે ગામ એ જ ગામ રસ્તામાં એના છોકરાને લાગી ધરસ લાગી પાણી પીવાની ગરમીના દિવસો હશે પપ્પા પાણી પપ્પા પપ્પાની એ સમજ વખતે પપ્પા સમજ નહોતો ભલે પિતાજી કે બાપુજી કે પાણી 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 બેટા જો હવે કઈ આજુબાજુમાં કંઈ છે નહીં તળાવ કે કંઈ પાણીનું થોડીક વારમાં પેલું ગામ આવશે ને ત્યારે તને પાણી મળશે નાનો છોકરો શું સમજે એ તો ભેંકડો તાણવા લાગી ગયો સમજો ભેંકડો તાણવો એટલે શું તમને આવડે ભેંકડો તાણતા આવડે સારો તાણો છો ક્યારેક ક્યારેક છેલ્લે લાસ્ટ ક્યારે ભેંકડો તાણ્યો હતો યાદ નથી એટલે બહુ પહેલાં ક્યારે મમ્મી મેથી પાક ખવડાવે ત્યારે હા યાર તો રડે છે રડ્યું છે ઓલા અને પપ્પાને ઓર ગુસ્સો આવ્યો કહું છું સમજતો નથી કે હમણાં પાણી ક્યાંથી કાઢું પાણી નથી અહીંયા લગાવી મેથી બન ઓલો ઓર જોરથી રડે છે કુદરતી પેલો મુસલમાન પણ પાછળ જ હતો એટલે એણે આ છોકરાનો રડવાનો અવાજ સાંભળ્યો જો આને પાણી મળી ગયું અહીંયા છે તો સાંભળ્યું એટલે કહે છે અરે 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 બિચારા નાના છોકરાને કેમ મારો છો કે તો કે મારું મેં તો શું કર્યું સમજતો નથી પાણી 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 કરે છે અહીંયા જંગલમાં પાણી ક્યાંથી લાવવું ઓ શેઠ એટલું જ વાત છે ને જ્યાં બે મિનિટ જાઓ ખાલું થોબાવો હું હમણાં પાણી લઈએ અરે ભાઈ અહીંયા આ રસ્તે તો કેટલી વાર આવ જાવ કરું છું અહીંયા કોઈ આજુબાજુમાં કોઈ તળાવ કે કંઈ નદી કે કંઈ જરૂર કંઈ છે જ નહીં તું પાણી ક્યાંથી લાવે અરે શેઠ બે ચાર મિનિટ જરા થોભો ને તમારે પાણીથી કામ ને ગાડું થોબાવ્યું પેલો મુસલમાન થોડીક દૂર આમ જઈ કરી અને રેતી થોડી ટામાટ દૂર કરે છે થોડો ખાડો ખોદે છે અને પછી એની ઉપર રૂમમાં બિછાવી દે છે ત્યાં પછી કાઢીને એકદમ એકાગ ચિત્તે શ્રદ્ધાપૂર્વક શું કરે છે નૌકાર મહામંત્ર મુસલમાન નૌકાર મહામંત્ર ગણે છે અને પછી એકદમ મારે સાહેબ કહ્યું હતું કોઈ એવું કામ નથી કે જે શ્રદ્ધાપૂર્વક નૌકાર માંથી ન થાય આપણા કરતાં ઘણી વાર બીજા લોકોને વધારે શ્રદ્ધા હોય આપણે નાની ઉંમરથી નૌકાર મળી ગયો ને એટલે એનું કદર કે મૂલ્યાંકન જોઈએ એવું નથી કરતા હોતા પણ આ મુસલમાને ખૂબ શ્રદ્ધા હતી એટલે રૂમાલ ઊંચો કર્યો પેલો ખાડો હતો પાણીથી છલું છલું ભરાઈ ગયો હતો પોતાની પાસે હશે કંઈ વાટકા ગ્લાસ જેવું પાણી ભરી કરી અને પેલા શેઠને આ પછી કહ્યો છે શેઠ તો આશ્ચર્ય પામી ગયા રે તું ક્યાંથી લાવ્યો પાણી ત્યાં બસ અહીંયા ખાડામાં અહીંયા તો પાણી નતું નહીં તે એ કેવી રીતે આવ્યું એક તમારે પાણીથી કામ ને તમારું કામ પતી ગયું છોકરાને પાણી પીવડાવી દો બસ નહીં મારે જાણવું છે પાણી તું કેવી રીતે લાવી શકો અહીંયા બહુ આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે મને છે ને એક મંત્ર એ મંત્ર મને મને શીખવાડ મારે મને પણ કામ આવે આ મંત્ર શેઠ એ તો હું કેમ શીખવાડું એ તો ગુરુ મારા શીખવાડી શકે કોણ ગુરુ મારે તો જૈન સાધુ મારા એ મંત્ર બહુ આગ્રહ કર્યો ત્યારે છેવટે મુસલમાન બોલે છે કે નમો હરિહંતાણ નમો સિદ્ધાણ હે ખોટું નહીં બોલ આ મંત્ર ન હોય આ મંત્ર થોડું કંઈ પાણી આવે આ તો મારા કગ્ગાને આવે મારા કિકલાને આવે બધાને આવડે બોલ કગલો બોલતો નૌકાર મંત્ર બોલતો એટલે કગલો બોલી ગયો નમો હરિહંતાણ નમો સિદ્ધાણ જો બોલ જો બોલ વેરી ગુડ આ કોઈ ના આપો ચાલો જો તોફાની લાલ ને પણ આવી ગયું તાર આવડે ને બધા ને આવડે હા તો
પછી બધા બીજાને ત્રીજાને બધાને બોલી ગયા. ઓલો મુસલમાન હજી ઓલે આ નાના છોકરાને પણ આવડે છે અને આ શેઠ કે છે નથી તો કંઈ થાય નહીં, તો પછી આ કેમ થયું હશે? હવે મનમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ. પહેલાં શ્રદ્ધા હતી એક પાકી શ્રદ્ધા, હવે જ્યારે શેઠે કહ્યું એમાં તો કંઈ છે નહીં ને, તો બધાને આવડે નહીં, એટલે એના મનમાં નૌકાટની શ્રદ્ધા આવીને ઢીલી પડી ગઈ. પછી બીજી વાર કંઈક પ્રયોગ કર્યો તો કંઈ ફરી થયું નહીં. પાકી શ્રદ્ધા હોય તો જરૂર રિઝલ્ટ મળે. બીજી ગયા પછી વળી મારા સાહેબ મળ્યા છે અને મુસલમાને મારા સાહેબ વાત કરી કે આ પ્રમાણે બન્યું, મારા સાહેબે કહ્યું આજ મોકાણ છે, પોતાની શ્રદ્ધા હોય નહીં ને બીજાની શ્રદ્ધાને પણ ઢીલી કરી નાખે. ભાઈ પહેલાં તારી શક્તિ શ્રદ્ધાથી ગણ્યું ત્યારે ચમત્કાર થયો, બીજી વાત તારી શ્રદ્ધા રબડી પડી ગઈ એટલે થઈ શક્યું કાંઈ, માટે એની વાતને ભૂલી જા, તું શ્રદ્ધાથી નૌકાર ગણતો થઈ જા. આ થોડીક જૂની વાત થઈ 90-100 વર્ષ પહેલાંની. હવે થોડીક નજીકની નજીકના ભૂતકાળની વાત કરું. અમે એ વ્યક્તિને જોયેલા છે કચ્છ સુથરીના. છે કોઈ અહીંયા સુથરીના કોઈ છો? હા જો સાવિકાબેન સુથરીના છે. દામજીભાઈ જેઠાભાઈ ઓટો કચ્છ સુથરીના ક્યારે રહેતા હતા ખબર છે? મુંબઈમાં દાદર રહેતા હતા. દાદરમાં જ્ઞાન મંદિર છે ને એની બાજુની બિલ્ડિંગમાં તેઓ રહેતા હતા. અને આપણા મચ્છાધિપતિ શ્રી જળવિભાર હતા ત્યારે અવારનવાર રોજ લગભગ રોજ આવતા અને એ પણ નૌકાર મહામંત્રના વિશિષ્ટ સાધક હતા. પોતે એમના જીવનમાં નૌકાર મંત્રની શરૂઆત કેવી રીતે થઈ એ સાંભળવા જેવી છે. અમે મેં તેમના મોઢે સાંભળેલી તમને કહું છું કે એમના કાકા કપાસનો પછી 100 વર્ષવાળમાં પહેલાં કપાસનો વેપાર બહુ હતો એટલે અને એમાં કંઈક મોટો સટ્ટો કરોડો રૂપિયાનો સટ્ટો રમ્યા અને એમાં હારી કે બહુ મોટું નુકસાન થયું, કરોડોનું નુકસાન થયું અને એને આઘાતમાં જ એનું હાર્ટફેલ થઈ ગયું. અને કોઈક રીતે સંબંધો ખબર નહીં શું હશે કે એ રકમ ભરપાઈ કરવાની જવાબદારી આ દામજીભાઈ ઉપર આવી પડી. હવે કરું શું? મુંજાયા ડૂબતો માણસ તણખલ ઉપર પકડે એને આવે દામજીભાઈને કોઈક શ્રાવકે કહ્યું કે અહીંયા દાદર જ્ઞાન મંદિરમાં લક્ષ્મણ સૂરી આચાર્ય ભગવાન બહુ પ્રભાવશાળી છે, પધાર્યા છે, તમે એમને વાત કરો તમને કોઈક ઉપાય કદાચ મળી જાય. આમ તો એટલા બધા ધર્મ શ્રદ્ધાળુ નહોતા, લિસન કેરફુલી, પણ હવે કરું શું? બીજું કોઈ ઉપાય નહોતો એટલે ઉપાસનામાં ગયા. મારા સાહેબને આમ હાથ જોડ્યા કે ઈચ્છાની ખમાસ નો અંગૂઠીઓ ગીરી પડે એ વખતે નહોતો આવડતો, પણ હાથ જોડ્યા નમસ્કાર કર્યા અને પછી પોતાની આપવીતી કહી કે મારા સાહેબ બહુ મુસીબતમાં ફસાઈ ગયો છો, આપનું નામ બહુ સાંભળ્યું છે મારા સાહેબ, કોઈ રસ્તો હોય તો બતાવો, હું શું કરું, આ મોટું ડેવું ઓછીતું આવી પડ્યું છે. પછી મારા સાહેબે કહ્યું જો ઉપાય બતાવું, થોડુંક અઘરું છે તમે કરી શકશો? મારા સાહેબે મરતા ક્યાં નહીં કરતા, આ બતાવો કરીશ. 3 દિવસ 24 અઠમ કરવી પડશે. પાણી પણ નહીં પીવાનું ગરમ પર, બરોબર, દિવસે દિવસે પણ પાણી નહીં પીવાનું, એ રીતે 3 દિવસ 24 અઠમ કરવાની. અને હું તમને એક મંત્ર આપું, એ મંત્રનું તમારે સતત દિવસ રાત એનું સ્મરણ કરવાનું, રાત્રે પથારી કરીને સુવાનું પણ નહીં. આ ખુરશી ઉપર બેઠા બેઠા કદાચ ઝોકું આવી જાય તો માફ છે, લેટવાનું નહીં, સુવાનું નહીં. કરી શકશો? કરીશ. તરતી પછી મારા સાહેબે એને મંત્ર આપ્યો અને એ મંત્ર ગણે છે. એક દિવસ પૂરો થયો, બીજો દિવસ પૂરો થયો, ત્રીજો દિવસ. એ મંત્ર જોકે નૌકાર સિદ્ધિ જ નહોતો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નૌકાર જ હતો. શું મંત્ર હતો જાણવું છે તમારે? ઓમ પરમ ગુરુ ગુરુભ્યો નમઃ. પરમ ગુરુમાં હરિયંત્ર સિદ્ધ આવી જાય અને ગુરુ તત્વમાં આચાર્ય ઉપર સાધુ આવી જાય, સીધો નૌકાર આપે તો ઘણી વાર શ્રદ્ધા નથી બેસી આવે, નૌકાર આવે એમાં પૂછે ઘણા અમારી મારા છે આ તકલીફ છે એટલે મંત્ર આપવો ને. પછી એને પૂછીએ તમે નૌકાર મહામંત્ર નથી આવડતો, મારે એટલું આવડે છે, તમને આવડે
તો પછી હવે એના કરતા ચડિયા દેવીએ કયો મંત્ર તમે અમારી પાસે માગ્યો? મારશે એમાં તો કંઈ થતું નથી, કેટલા નવકા નિયમિત ગણો છો? મારશે ખોટું નહીં બોલું, નિયમિત નથી ગણતો, ક્યારેક ક્યારેક ગણું છું. એટલે નિયમિત શ્રદ્ધાથી ગણતા ન હોય અને પછી કંઈ એમાં કંઈ દમ નથી, બીજો કોઈ મંત્ર આપો તો કેટલું વ્યાજબી ગણાય. એટલે મહારાજ સાહેબે લક્ષ્મણસુરી આચાર્ય ભગવંતે એમને નવકાર મંત્ર જ્યાં જુદી ત્યાં રીતે આપ્યો, ઓમ પરમ ગુરુ ગુરુભ્યો નમઃ. અને આ મંત્ર ગણતા ગણતા બે દિવસ બે રાત થઈ ગયા, ત્રીજો દિવસ ચાલતો હતો. અને એ વખતે એમનો જૂનો મિત્ર ઓચિંતો આવે છે એમના ઘરે, હાથની અંદર છે સુટકેશ અને એની અંદર નોટોના થપ્પા થપ્પા હતા ભરેલા. અને એ મિત્ર કહે છે, લો ડામજી ભાઈ આ શું છે? તો કરોડ કંઈક રૂપિયા હતા આટલા એ હશે ને? તો કે આટ કરો, આજથી કંઈક બે ત્રણ વર્ષ પહેલાં એ પણ કપાસના મોટા વેપારી હતા એના મિત્ર. સરકારી કંઈક કાયદા કાનૂનમાં એવું કંઈ ફેરફાર થયો જેને કારણે પેલા વેપારીને કરોડો રૂપિયાનું નુકસાન જાય એવું હતું. એમણે એ વખતે ડામજીભાઈને વિનંતી કરી, ડામજીભાઈની સરકારમાં થોડી ઓળખાણ પીછાણ લાગુ હતી. એ વખતે હજી અંગ્રેજોનો જમાનો હતો, ભારત તે વખતે આઝાદ થયું નહોતું, એ વખતની વાત છે આ. એટલે અંગ્રેજ અમલદાર સાથે એનો સારો સંબંધ પડ્યો ડામજીભાઈનો, આમ એટલા મોટા માણસ હતા. એટલે તમે એમને સમજાવીને આ કાયદો જરા થોડા સમય માટે આમ અટકાવી દો તો મોટા નુકસાનમાંથી બચીશ આમ. એટલે એ રીતે મિત્રતાના નાતે રામજીભાઈએ પોતાની વગ વાપરી અને પહેલાં એને મોટું જે કરોડોનું નુકસાન થતું હતું એ અટકી ગયું. એ વખતે એમણે મનોમન સંકલ્પ કર્યો, જો આ નુકસાનમાંથી બચી જાઉં તો આટલા કરોડ રૂપિયા હું રામજીભાઈને આપી દઈશ. એવું હતું રામજીભાઈને એ વખતે, મનમાં ખાલી ધારણા કરી હતી અને એ પ્રમાણે થઈ ગયું. એટલે એ રકમ આપવા માટે આવેલા. જો કેવો ચમત્કાર થઈ ગયો કે સ્વપ્ને કલ્પના કે કોઈ આશા જ કે નહોતી આમ, કારણ કે આટલા કરોડ રૂપિયા ઓછી જાતા એમ ક્યાંથી મળી જાય. પણ આ રીતે મહારાજ સાહેબે વિધિ બતાવી, ચોવીયારી અઠમ કરીને આ મંત્રનો જાપ સતત, ગુરુ કૃપા. અને પછી લક્ષ્મણસુરીએ કહ્યું હતું કે જો તમને ફાયદો થઈ જાય તો વળી તમે મને મળજો, હું તમને આગળનો ધર્મનો રસ્તો બતાવીશ. બરાબર. હવે એ રીતે એમને શ્રદ્ધા બેસી ગઈ અને રોજની એક બાધી માળા નિયમિત લક્ષ્મણસુરી મહારાજે એને કરવાનું કહ્યું. એ પ્રમાણે નિયમિત રીતે નવકાર મહામંત્રનો 108 જાપ કરતા હતા. એક વખત તેઓ પૂનામાં કોઈક લાઇબ્રેરીની અંદર એક પુસ્તક વાંચતા હતા, યોગ સંબંધી એક પુસ્તક હતું. અને ત્યાં કોઈક અજાણ્યો માણસ એમની પાસે આવે છે અને કહે છે, તમને આ વિષયમાં બહુ ઇન્ટરેસ્ટ છે યોગના વિષયમાં, તો આ વિષયમાં તમને માર્ગદર્શન હરદ્વાર, હું મારા ઋષિ કહે છે હરદ્વાર એડ્રેસ આપ્યું, હું ઠેકાણે એક ટેકરી છે ત્યાં એક લંગડા બાબા રહે છે ટેકરી ઉપર, એ તમને આ વિષયમાં આગળનું માર્ગદર્શન સારી રીતે આપી શકશે, માટે તમે તેમને મળો. કોઈ ઓળખાણ પીછાણ સંબંધ નહીં આ ભાઈનો, છતાં ખબર નહીં ક્યાંથી આવી ગયા જેવું આ નવકારના પ્રભાવે. અને આ પણ બહુ ખોજી માણસ હતા રમજીભાઈ, સંશોધક. એ તો અજાણ્યા માણસની વાત ઉપર જનરલી આપણે જલ્દી ભરોસો ન પણ આવે, આટલી દૂર જવાનું. પણ છતાં એમને એટલી જિજ્ઞાસા હતી કે તરત ટ્રેનની કે પ્લેનની ટિકિટ કઢાવી રીતે પહોંચી ગયા. અને ત્યાં નીચે ગામ હતું ત્યાં તપાસ કરી કે ભાઈ અહીંયા કોઈ લગ્ન બાબા રહે છે? લોકોએ કહ્યું, ઉધર જાના મત, બહુ ખતરનાક હૈ, બહુ ઉનકા સ્વભાવ ગુસ્સે વાલા હૈ, ખતમ કરી દેંગે, મત જાના ઉધર. પણ એમને પીપાસા કહો હતી, જિજ્ઞાસા પ્રબળ હતી. એટલે એ લોકોની વાતને પણ બહુ ગણકારતા નથી કે એમને હવે શ્રદ્ધા બેસી ગઈ, નવકાર મહામંત્ર મારી સાથે છે, હવે કોની મજા છે કે મારો વાળ પણ વાંકો કરી શકે? બરો છોકરાઓ, સુખમાં સમરો દુઃખમાં સમરો. ક્યાંક રસ્તો ભૂલી ગયા હો તમે, અથવા કંઈ ગુંડા હોય, તમારું કીટને અપહરણ કરી લીધું હોય, ક્યાંક એક્સિડન્ટ થયો હોય, કંઈ પણ હોય તો શું કરવાનું? રડવાનું નહીં, નવકાર મહામંત્ર જોર જોરથી બોલવાનું શરૂ કરી દેવાનું, એના પ્રમાણે બધું સારું થાય. રામજીભાઈ એ ટેકરી
કેડીથી જવા માટે આપણે પગથિયા નહોતા. સાંકડી કેડીમાંથી ઉપર જઈ રહ્યા છીએ ત્યાં સામેથી એક હાથી, ગાંડો હાથી આ શું ઉછાળતો ઉછાળતો આમ ચીંગાડતા રાડો પાડતો જાણે આવી રહ્યો છે આ સામેથી દોડતો. બોલો હવે સાંકડી કેડી છે, આપણે ગભરાઈ જઈએ ને પાછા ભાગી ઉઠ્યો હળી નીકળ્યા છે. કાનજીભાઈ ત્યાં જ ઉભા રહી ગયા ધ્યાનમાં અને નૌકાર મથળું મનમાં છાપ શરૂ કરી દીધો. તો પેલો હાથી પણ આમ બીજી બાજુ ચાલ્યો ગયો, એ કેડી પર સામે આવતો હતો ને આમ ફંટાઈ ગયો. શ્રદ્ધા વધારે મજબૂત થઈ ગઈ. વળી થોડા આગળ ચાલે છે મોટો અજગર જાડો આવડો ભાઈ મોટો લાંબો, એ જ કેડી પર આમ ચાલ્યો આવતો હતો. કોઈ ગભરાયા નહીં, ભાગ્યા નહીં, પાછા ઉભા રહી ગયા. નવકાર મહામંત્રનું સ્મરણ સારી રીતે કરવા લાગી ગયા. એના પ્રભાવે પેલો અજગર પણ રસ્તો છોડીને આ બીજી બાજુ ચાલ્યો ગયો. એટલે ઓર શ્રદ્ધા નૌકાર ઉપર મજબૂત થઈ ગઈ. પછી પહોંચ્યા ઉપર ટેકરી ઉપર, પેલા લંગડા બાબા પણ બહાર આવે છે ઝોપડીમાંથી. હાલ હૈ હાથ જોડી, મેં આપતા દર્શન કર નહીં ભલે જાઓ, એકદમ ગુસ્સામાં ગુહામાં કહે છે. કોઈ પણ હાથ જોડી ઉભા રહ્યા, મનમાં નૌકાનું સ્મરણ ચાલુ છે. જાતે કે નહીં જાતે હો, એની આ ગરચી પકડી લીધી, આહમ ઉપર ઉસકી લીધા દામજીભાઈને. જાતે હો કે ફેંકતા હો નીચે, જેથી આપની મરજી. નૌકાર મંત્ર મનમાં ચાલુ છે અને આ રીતે એની આકરી કસોટી કરી પહેલાં લંગડા બાબાએ, અને પછી એને પ્રેમથી નીચે મૂક્યો અને એકદમ વાત્સલ્યથી લાગણીથી એની સાથે સારી રીતે વાત કરે છે. અને પછી એમને નૌકાર મંત્રની સાધના, આપણી કરોડરજ્જુ સ્પાઇનલ કોડ છે ને એમાં સૂક્ષ્મ સૂક્ષ્મ ચક્રો આવેલા છે, સાત ચક્રો, નીચે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, પછી ડાબી પાસે આવે એવું આવે મણિપુર, પછી હૃદય પાસે આવે અનાહત ચક્ર, પછી થ્રોટમાં આવે વિશુદ્ધિ ચક્ર, પછી અહીંયા આવે આજ્ઞા ચક્ર, અહીંયા આવે સહસ્ર અથવા ક્રાઉન ચક્ર. એમાં કઈ રીતે નવતા, ખાસ કરી નાભીથી ઉપરના પાંચ ચક્રો જે છે, નમો અરિહંતાણ, અહીંયા જો આ આજ્ઞા ચક્ર કહેવાય, અહીંયા તિલક લગાવો ને ત્યાં આપણે સફેદ રંગમાં નમો અરિહંતાણમ એનું ધ્યાન કરવાનું. પછી અહીંયા ઉપર નમો સિદ્ધાણ, કયા કલરમાં, કયો કલર, લાલ રેડ કલરમાં, વેરી ગુડ. પછી અહીંયા નમો આયરિયાનો, કયો કલર, કયો કલર, યલો કલર, વેરી ગુડ. પછી હૃદયમાં નમો ઉવજ્જાયાનો, કયો કલર, ગ્રીન કલર. અને નવેલમાં કયો કલર, બ્લેકમાં નમો લોહે સબ સાહુણ. આ રીતે અલગ અલગ ચક્ર ઉપર અવતાર મંત્રનું કલર સહિત થઈને ધ્યાન કરવું, એ બધી વિધિ અમને શીખવાડે. અને પછી એ પ્રમાણે નિયમિત રીતે આપણા બે શ્રાવક નામ શું, કોની વાત ચાલે છે અત્યારે, આ ખબર છે કે ભૂલી ગયા, હા ડામજીભાઈ કચ્છમાં ગામ કયું એમનું, સુથરી, મુંબઈમાં ક્યાં રહેતા, રાધા રાધા, બરાબર ધ્યાનથી સાંભળો. તો પછી ક્યારેક ક્યારેક વળી કાંઈક ભૂલચૂક થાય અથવા એમને કંઈક આગળનું ગાઈડન્સ આપવું હોય ને તો એને સીધું વોઇસ સંભળાય એવા લંગડા બાબાનું, બેટા એશા નહીં એશા કરો. એ વખતે આ મોબાઈલ હતા નહીં, ફોન પણ બહુ મુશ્કેલી હતા કોલ કરવો હોય તો, પણ છતાં એને એટલા એ લબ્ધીવાળા હતા બાબા, લંગડા બાબા, કે એનો વોઇસ સંભળાય ઘરે બેઠા બેઠા. અને એ પ્રમાણે સાધના કરી ત્યાર પછી લગભગ બે કે ત્રણ વખત એમને દર્શન આપ્યા હતા. એક વખત છે કન્યાકુમારી, હા એકદમ નીચે દક્ષિણ ભારતમાં, અને બે એક વખત એક વખત આવું, એક વખત હજી કાશ્મીર પાસે ક્યાંક, એમ ત્રણ વખત એમને પ્રત્યક્ષ પછી દર્શન આપ્યા હતા. એટલે એવા હતા કે ધારે ત્યાં જઈ શકે અને અદ્રશ્ય પણ થઈ શકે, આવી આવી લબ્ધિઓ એ લંગડા બાબા પાસે હતી. અને એ પણ નવકાર મહામંત્રની સાધના કરતા હતા. આપણે ત્યાં આવે છે ને, યોગી સમરે યોગી સમરે સમરે રાજા રંગ, દેવો સમરે દાનવ સમરે સમરે સૌની સંગ, સમરો મંત્ર બલો નવકાર, એ છે ચૌદ પુરવનો સાર. એટલે આવા હિમાલયના યોગીઓ પણ આ પંચ પરમેશ્વરી અર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને
સાધુ પંચ પરમેટી ભગવંતનો ધ્યાન કરતા હોય છે. ત્રણ સ્ટોલ છે નૌકા રૂપ બે મુસલમાનોની, બરોબર. અને ત્રીજું રામજીભાઈની. ચાલો હવે તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે હજી? હા ચાલો, મોટાઓમાંથી કોઈને કંઈ ક્વેશ્ચન છે? બોલ. ફરીથી બોલ. એક દિવસ કોઈ બે વ્યક્તિ છે, એક વ્યક્તિ શું કરે છે? એક વ્યક્તિ એક કરોડ જીવ મનુષ્યો છે, દરેકને એક એક કરોડ રૂપિયા, એક લાખ વ્યક્તિને એક એક કરોડ રૂપિયાનું દાન આપે, બરોબર. એમ અને બીજો વ્યક્તિ છે એ લાખ વ્યક્તિને એક એક કટાશનું આપે, તે બેમાંથી કોણ ચડે? વાહ, ધન્યવાદ. સિટ ડાઉન. એની જગ્યાએ આ રીતે વાત આવે છે, એ વ્યક્તિ દિવસે દિવસે લખમ દેહી સુવર્ણસ ખંડિયમ એગો એગો પણ સામાયમ કરે ન ઔપયે તસ. સામાયિક પર્વની ગાથામાં આવડે છે ને, એટલે આવડે સામાયિક પર્વની ગાથા? આવડે યાર, આવડે બોલતો. ના ના, દિવસે દિવસે વેરી ગુડ. કેટલું આ પ્રતિક્રમણ આવડે? આખું બે પ્રતિક્રમ, એક પ્રતિક્રમણ કેટલું આવડે? દેશી પ્રતિક્રમણ આવડે આખું? વેરી ગુડ, ધન્યવાદ. કિતના અચ્છા કિતના અચ્છા બોલો, કિતના જોરથી, કિતના અચ્છા કિતના અચ્છા, કેટલું સારું કેટલું સારું, કેટલો ખાસો કેટલો ખાસો. GOOD, ગુડ ગુડ, વેરી ગુડ. કિયત સુંદરમ કિયત સુંદરમ, કિતી કિતી ચાંગલા કિતી કિતી ચાંગલા. લઈ ચાંગલા ક્યારે થાય? એમાંથી પ્રેરણા લઈને તમે પણ જલ્દી આ રીતે પ્રતિક્રમણ વગેરે શીખી લો, બરોબર. શું લઈ લઈ ચાંગલા થાય? ચાલો આપો ઇનામ આપો, ધન્યવાદ. ભલે સાંભળો, હવે પ્રતિક્રમણ થઈ ગયા. વેરી ગુડ. હા ચાલો આને બી આપો, બે પ્રતિક્રમણ થઈ ગયા છે. સાંભળો હવે આ ગાથાનો અર્થ, આ ગાથાનો અર્થ અને એના ઉપરની સ્ટોરી સાંભળો હવે, પછી આપણો ટાઈમ થઈ જશે પૂરો. તો દિવસે દિવસે લખમ દેહી સુવર્ણસ ખંડિયમ એઘો, એઘો એટલે એક માણસ, દિવસે દિવસે ડેઇલી દરરોજ લખમ એટલે એક લાખ, સુવર્ણ એટલે સુવર્ણ સોનું ગોલ્ડ, એની ખાંડી, ખાંડી એટલે મોટું માપ છે, કેટલા કિલો મણની ખાંડી થાય, એક લાખ ખાંડી જેટલું સોનાનું દાન એક વ્યક્તિ આપે છે. અને બીજી વ્યક્તિ એક ભાવથી સામાયિક કરે, જેવું તેવું નહીં, વ્યવસ્થિત સાચ ભાવથી સમ્યક રીતે સામાયિક કરે, તો બેમાંથી કોનું પુણ્ય વધે? તો કે આનું વધે, સામાયિક જે કરે કાલથી, બરોબર ને. ભગવાન મહાવીર સ્વામીએ સામાયિકનું વર્ણન વહીમાં બતાવતા સૈનિક રાજાને શું કહ્યું હતું? કે એ સૈનિક, તારું આખો મગજને શું રાજ્ય તું આપી દે ને એ શ્રાવકને, પુણ્યા શ્રાવકને, કોઈ પણ એના એક સામાયિકનું પુણ્ય તું ખરીદી શકે નહીં. સામાયિક એટલે સમતા, સમભાવ, એ આત્માનું ગુણ છે. એ કાંઈ 100 રૂપિયા પૈસા કે સોના રૂપાથી પણ ખરીદી શકાય નહીં. તો સાધનાથી ધીરે ધીરે સિદ્ધ થાય. તો હા, એક લાખ ખાંડી સોનાનું રોજનું દાન આપે એવા પણ હોય. પહેલાંના કાળમાં સુવર્ણ સિદ્ધિ રસ થતો હતો, અમુક વનસ્પતિઓને મિક્સ કરીને અમુક પ્રક્રિયા કરે ને પ્રોસેસ, પછી એ ટીપ રસ એવો બની જાય કે લોખંડ ગમે એટલું આટલું હોય, ખાલી બે ચાર ટીપા આમ નાખે ને એના ઉપર આખું બધું સોનાનું બની જાય. હા, એવી એવું પણ સુવર્ણ સિદ્ધિ રસ વગેરે હતું. અને એવું કંઈક સિદ્ધિ કોક શેઠ પાસે હતી અને એને કારણે રોજનું લાખ ખાંડી સોનાનું દાન આપ્યું. આપણે અહીંયા પણ હમણાં દીપચંદ ગાંધી નામના શ્રાવક થઈ ગયા, રોજના કેટલા
એવરેજ 5 લાખ રૂપિયા દાન આપતા હતા. હમણાં થઈ ગયા એ પણ વ્હાઈટના બ્લેકના નહીં. પોતે બેરિસ્ટર હતા અને એક ભાડાની બી રકમ બધી મોટી ઘણી આવતી હતી અને એ રીતે એ રોજનું 5-1 લાખ રૂપિયાનું દાન આપતા હતા. અને બીજી બાજુ ઓલા શેઠની સામે એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા. એ વર્ષોથી રોજ એક સામાયિક એકદમ ભાવથી કરે, સામાયિક એકદમ આમ બેસી જ શાંતિ ધ્યાનમાં. તમે તો ગરીબ માં જોડે ગરીબ માં જોડે વાત કરો ને આમ એમ નહીં, એકદમ સીધા બેસીને એકદમ નવકાર મંત્રના સ્મરણમાં ધ્યાનમાં લીન બની જાય. બન્યું એવું એક દિવસ કે પહેલા શેઠને કંઈ તબિયત બગડી ગઈ, ગઈ શું થયું, વિદાન આપી શક્યા નહીં. બીજી બાજુ કુદરતી ડોશીમાની તબિયત બગડી હશે એ પણ સામાયિક કરી શક્યા નહીં. અને 2-4 દિવસ પછી બધી બંને પડોશ સામસામે રહેતા હતા એટલે માજી આવ્યા હશે શેઠને ત્યાં અને માજીએ વાત કરી, શું કરવું, તબિયત નહોતી, મારો સામાયિકમાં ખાલું પડી ગયું. અરે કે ડોશી, હવે સામાયિકમાં કે શું પડ્યું છે, આ કટાશું એટલે કપડાનો ટુકડો એના ઉપર બેસીને આમ 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 કર્યું, શું થઈ ગયું, કે ધર્મ થોડો કહેવાય, ધર્મ તો હા કહેવાય, જો રોજ કેટલું લાખ લાખ સ્વામી દાન આપો સોનાનું, તબિયતના કારણે મારું ઉપર ખાડો પડી ગયો, શું કરું. શેઠ દાન આપતા હતા આટલું બધું, પણ અંદરમાં શું હતો, કયો ઈગો અહંકાર, બરોબર ને, એટલે સામાયિકને આમ જાણે તુચ્છ માને છે અને પોતે દાન કરે છે એનો ગર્વ અહંકાર કરે છે. બન્યું એવું શેઠનું આયુષ્ય જ્યારે પૂરું થયું ને, મરી કરીને હાથી બન્યા એલિફન્ટ, મનુષ્ય પણ હારી ગયા, મનુષ્ય આટલું દાન આપ્યું તોય એ તો હેવનમાં જવું જોઈએ ને, દેવ બનવા જોઈએ, એને બદલે અભિમાન કર્યું દાનનું તો એ બની ગયા હાથી. પછી રાજાનો સિપાહીઓ પકડી લીધો અને રાજા એને પોતાનો મુખ્ય હાથી બનાવ્યો પટ્ટહસ્તી. એક વખત એ હાથી પોતાની આગલા ભાવની જે શેઠની બંગલો કે હવેલી હતી ને ત્યાંથી પસાર થાય છે અને એને જોઈ કરીને હજી, અરે તમે ક્યાં જોયું છે, આઈ હેવ સીન ધીસ સમવેર. પછી આમ યાદ કરતા કરે છે, ખ્યાલ આવ્યો, હા અરે આગલા ભાવમાં હું આ હવેલીનો માલિક હતો, શેઠ આટલું દાન આપતો હતો, છતાં હું કેમ આ પશુ બન્યો, ઓહો મેં અભિમાન કર્યું દાનનું. એટલે હવે હાથી ત્યાં બેસી જાય છે બંગલા ઉપર, પોતાના મોહ તો હોય ને એટલે ત્યાંથી ખસતો હતો અને મનમાં પસ્તાવો પણ ઘણો થાય છે, અરે રે ખૂબ જ અભિમાન કર્યું, હવે શું થાય. પેલો એનો માલિક મહાવત હોય ને એટલે ખૂબ અંકુશ મારીને આમ ઊભો કરવાને ચલાવવા પ્રયત્ન કરી, પણ હાથી ત્યાંથી ખસતો નથી. આખા નગરમાં આવાજ ફેલાઈ ગઈ કે હાથી તો રાજાનો બેસી ગયો છે, ચાલતો નથી. લોકો તમાશું જોડવા માટે કેટલા લોકો ભેગા થઈ ગયા. કુદરતી રાજકુમારીને સમાચાર મળ્યા, રાજકુમારી કોણ હતી ખબર છે, ઓલી ડોશી, ડોશી મરીને રાજકુમારી બની આ સામાયિકના પ્રભાવે, બરાબર. અને એ પણ ત્યાં આવી અને એને પણ પોતાનું ઘર વગેરે જોયો, એને પણ પૂર્વજન્મની સ્મૃતિ પાસ્ટ લાઈફ રિમેમ્બરિંગ થઈ ગયું. અને પછી એ હાથીને સંબોધીને એક શ્લોક બોલે છે, શું બોલે છે, ઉઠ સિઠ્ઠી, એટલે એ શેઠ ઊભા થાવ, હાથીને કહે છે, શેઠ ઊભા થાવ, હાથીની શેઠ કહે છે, આગલા ઉમાં શેઠ હતા ને, મમ ભંત કરી હું દાન વસે, તમે મની મારી નીંદા ટીકા કરીને એના કારણે આટલું દાન આપવા તમે કરી એટલે હાથી બન્યા અને હું સામાયિક રાય જુવા, તમે કીધા રામાયિકમાં શું પડીશ, જો હું સામાયિકના પ્રભાવે રાજકુમારી બની, માટે બહુ ગુણ સમય તેન, એટલે કે લાખ ખાની સોના દાન કરતા પણ સામાયિકનું પુણ્ય કરી જાય, સમજ્યા. એટલે એ રીતે ખાલી કટાશનું આપી રહ્યો એમ નહીં, કટાશનું શા માટે ઉપયોગ કરવાનો સમજાવીને, એટલે સામાયિકમાં જોડો તો ઓલા કરતા પણ વધી જાય. 1 લાખ માણસને 1 કરોડ રૂપિયાનું દાન કોઈ આપે, અથવા ધારો કે આમાં અહંકાર હોય, બીજી વ્યક્તિ કટાશનું સમજાવીને આપે, રોજનું એક સમય કરવાનું તમારે એમ સમજાવે અને કટાશનું દાન આપે તો એના કરતાં એનું પુણ્ય વધી શકે છે, સમજાવી ગયું. આ રીતે વાત છે, આપણી મૂળ છેલ્લી વાત થી કયું દર્શન ચાલતું શરૂ કરી તો હમણાં છેલ્લે એ કયું છેલ્લું દર્શન કરીને પૂરું કરીએ, આ જ હતું લગભગ. જો એટલો સમય થઈ રહ્યો છે, ક્યાંથી આવ્યા છો, સા ધજા લઈને કચ્છ રેડિયા.
કચ્છ રેડિયા ગામ ક્યાં છે? મેરા ઉપર વાસક છે, ભણકાવવા માટે લઈ આવ્યા છે. જો એક શ્રાવક એવા છે અમદાવાદની અંદર, ઓલ ઇન્ડિયામાં કોઈ પણ સંઘમાં ધજા જોઈતી હોય ને, તે એમને પોતાનો પૈસાથી ટ્રસ્ટ બનાવ્યો છે, એનાથી એમને ધજા પોતાના ખર્ચે મોકલાવે અને કુરિયરનો ખર્ચ પણ પોતે ચૂકવે. જેવી ધજા ગમો મોટું નિરાશા તીર્થ હોય, લાંબી મોટી ધજા ઉપર જોઈએ, સારામાં સારી એકદમ ફર્સ્ટ ક્લાસ ધજા બનાવવાની, લગભગ 1 લાખથી પણ વધારે એટલી બધી ધજાઓ અલગ અલગ સંઘોને એમણે આપી છે. અહીંયા તો કદાચ ખબર નથી, નવીનભાઈ ગાંધી એમનું નામ છે. શું નામ છે છોકરાઓ? નવીનભાઈ ગાંધી. અને એ રોજ પોતે છે ને કેટલા દેરાસરોમાં પૂજા કરે કે પછી અમદાવાદમાં રહે, અમદાવાદ તો સેંકડો 500થી પણ વધારે ટેમ્પલ્સ હોય, જૈન મંદિરો 54 કેટલા 54 ટેમ્પલ્સ જૈન મંદિરમાં ભગવાનની પૂજા ડેઈલી કરે. હવે તમે કરો, ક્યારે કરો? ઓનલી હોલીડે સન્ડે. હું તને ભજું છું રવિવારે, એ બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હવે રવિવારે તમને લોકોને ટાઈમ નથી હોતો ને, આજે રજા છે તો કેટલા આવ્યા? છ પાઠશાળા મુંબઈમાં ચાલે છે, મુરુડમાં અને ઘણી ઠેકાણે પાઠશાળા ચાલે, અઠવાડિયામાં 6 દિવસ. રવિવારના ના કેમ? રવિવારે બધા ફરવા જાય આમ કેમ, એટલે ટાઈમ લોકો ના આવે. એ તો એમ થાય કે રવિવારના રજાનો દિવસ હોય, ભણવાનું ન સ્કૂલ બંધ, કદાચ પાઠશાળામાં વધારે આવે, એની બદલે પાઠશાળા રવિવારે બંધ, બાકીના 6 દિવસ ચાલુ હોય. ઉલટું થઈ ગયું છે, આ ઉલટી ગંગા. તો આ રીતે આવા આવા શ્રાવકો આ કાળમાં પણ છે, એક રોજના 54 દેરાસરોમાં પૂજા કરે અને ભગવાનને જોતા એટલો આનંદ, એટલો આનંદ થાય કે અડધો ગ્લાસ ભરાય એટલા હર્ષના આંસુ એના આંખોમાંથી આમ ભઈ જાય. રોજ ભગવાનને જોઈને એટલો હૃદય ગદગદ અને બાપ વિભોર બની જાય, અડધો ગ્લાસ ભરાય એટલા આંસુ હર્ષના, દુઃખના નહીં, આત્મજ્ઞાનના નહીં, હર્ષના આંસુ ભગવાનના દર્શન કર્યા. આવું કેવું ભાગ્યશાળી, ત્રણલોકના નાથ મને મળ્યા. પરિસ્થિતિ તમને આવડે? હું ધન્ય છો. મુજે ધન્ય દિન ખબર છે? તમે એમને જોયા છે? તમારી સામે તો છે ખોટા રૂપે. ત્યાં કોણ છે? હેજી, શું નામ એમનું? આચાર્ય ભગવાન, ગુણસાગર સુરેશ્વરજી મહારાજ, અમારા ગુરુ મહારાજ, એમણે આ સ્તુતિ બનાવી છે. જો ધન્ય છું, પુણ્યશાળી છું, એવા ભાવ વ્યક્ત કર્યા છે તેમ. અને મારો આ મનુષ્ય જન્મ સફળ થઈ ગયો, એવા ત્રણલોકના નાથ દેવાદિદેવ ભગવાન અને એમનું શાસન મને મળ્યું. તો રોજના 54 દેરાસરોમાં પૂજા કરીને આવા ભાવો આવે, એટલો આનંદ આવે, એટલો આનંદ આવે. મને એમણે કહ્યું કે મારા સાહેબ, મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે હવે 2 કે 3 ભાવથી વધારે મારે સંસાર પરિભ્રમણ બાકી નહીં જ હોય, એટલો બધો આનંદ ભગવાનના દર્શનને પૂજન કરતા મને આવે છે. અમદાવાદમાં રહે છે, નારાયણપુરા વિસ્તારમાં એમના ઘરે પણ અમે જઈ આવ્યા છીએ, એની પાસેમાં તેઓ આવેલા. અને ભારતભરના બધા જૈન તીર્થો એની યાત્રા અને પૂજા કરવાના એના મનોરથ દર શનિવારે રવિવારે એ તીર્થયાત્રાઓમાં જ હોય. અને 9 તીર્થો એમના એવા ફેવરેટ, દર મહિને 1 વાર ચૂક ત્યાં જાય જાય ને જાય.
તેમાં મને એમણે કહ્યું કે એમ સૌથી વધુ પ્રિય તીર્થ છે રાજસ્થાનની અંદર આનંદગંજી યોગીરાજની જે સાધના ભૂમિ કહેવાય બેરતા રોડ, ત્યાં છે ફલવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાન, ત્યાં અધિષ્ઠાય દેવ ખૂબ જ જાગ્રત છે. અને મારા વતીથી તમે સંઘોને પ્રેરણા કરજો, તમે રાજસ્થાનમાં જતા હો યાત્રા માટે તો એ મેરતા રોડના ફલવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાનની પૂજા વગેરે જરૂર ભક્તિ કરજો. એવું આપણે ક્યાંક અનુભવ ત્યાં થયા હશે, અધિષ્ઠાન એ ખૂબ જાગ્રત છે. તો દર શનિ રવિવારે યાત્રાઓમાં જોઈએ, હવે તો લગભગ થઈ ગઈ હશે ભારતભરના બધા જૈન તીર્થોની યાત્રા. તો ડેડિયા ગામના, ડેડિયા એટલે કોઈ આપણે સાહેબની જન્મભૂમિ કઈ? કચ્છ ડેડિયા કહેલું છે, જન્મ હશે જો અહીંયા ઉત્સાહ ડેડિયામાં થયેલી. તો એ ડેડિયા ગામ આપણા સાહેબજીનો જન્મભૂમિ, કર્મભૂમિ, દીક્ષાભૂમિ, ત્યાંનો સંઘ, ત્યાંની ડેરાશ્રી ધજા લઈ કરીને આવેલ છે. ત્યાં ભગવાન કયા છે? પહેલાં આદિનાથ ભગવાન, અશોકે ભગવાન, બરાબર. તો હવે આપણે સલાહકાર થઈ ગયા, ટાઈમ થઈ ગયો, બરાબર. ચાલો જે પ્રમાણે બોલાવું બધા જીલાવજો. હા, સર્વતા સૌ સુખીતા હો, બોલો સર્વતા સૌ સુખીતા હો, પાપના કોઈ આચરો, પાપના કોઈ આચરો, રાગ દ્વેષથી મુક્ત થઈને, રાગ દ્વેષથી મુક્ત થઈને, મુક્તિ સુખ સૌ જગવારો, મુક્તિ. શાંતિ ત્રણેય લોકના સર્વે જીવોનો, લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ, અને શીઘ્ર મોક્ષ તાઓ, એવી મંગળ ભાવના પૂર્વ. નૌકાર ગણવાના છે આપણે વારા ફરતી એક એક પદ બોલીને. પહેલો નૌકાર વખતે ધીરે ધીરે હાથ ઉપર ઠેઠ ઉપર, દેવલોકમાં દેવો ચેઠ સિદ્ધ શિલા સુધી આપણા નૌકારના વાઇબ્રેશન પહોંચાડવાના. પછી બીજી વાર આ મધ્યલોકમાં મનુષ્યો અને એનિમલ બર્ડ શિક્ષક પશુ તિરિંચો માટે. પછી નીચે પાતાળલોકમાં કોને માટે? સાત નરકના નારકી પરમાધામી ભગવતપતિ વ્યક્ત વગેરે માટે. ત્રણેય લોકના બધા જીવો જેટલા પણ બહાર આવેલા છે નિગોળમાંથી, બધા જીવો ભૂતકાળ અનંત ભવોમાં આપણા મધર, ફાધર, બ્રધર, સિસ્ટર, આપણે બધા દરેક રીતે આપણા સંબંધી બની ચૂકેલા છે, બધા આપણા કુટુંબીઓ છે, બરાબર. બધા બધા જીવો જલ્દી મોક્ષમાં જાય, બધા સુખી થાય એવી રીતે એવી ભાવના સાથે એક એક નૌકાર મોકલાવીએ, બરાબર. રોજ આ રીતે કરવાનું, રોજ સવારના ઉઠીને રાત્રે સૂતા પહેલાં આવી રીતે ત્રણ ત્રણ નૌકાર ગણજો, બરાબર. ઓમ શાંતિ 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 બોલવાનું લંબાવીને, અને સર્વથા સૌ સુખી થાવ જો શ્લોક આવડતો હોય તો એ બોલવાનું, બરાબર. ચાલો મારા પરથી એક પદ, નમો અરિહંતાણામ, નમો શ્રીકાણામ, નમો આયરિયાણામ, નમો આયરિયાણામ, નમો લોએ સબ સહુણા, એસો વચન પુકારો, સબ પાવ પણ સહો, મંગળાં ચ સબે સી, અડમં હોઈ મંગળ, નમો અરિહંતાણામ, નમો સીતારામ, નમો આયરિયાણામ, નમો ઉવજાયાણામ, નમો લોએ સબ સહુણા, એસો પંચ નમોકારો, સબ પાપ નાશનો, મંગલાણં ચ સર્વે સે, નમો હોઈ મંગળ, નમો અરિહંતાણામ, નમો સીતારામ, નમો આયરિયાણામ, નમો ઉવજાયાણામ, નમો લોએ સબ સહુણા, એસો પંચ પુકારો, સબ પાવ પણાશણો, મંગળાં ચ સર્વે સે, અડમં હોઈ મંગળ.
ભાવ છે આવી રીતે રોજ એક એક નોકાર લોકમાં મોકલવાનો સર્વ મંગલ મંગલ્ય સર્વ કલ્યાણ ભગવાન ભગવાન નાથ કી જય.